नमस्ते मित्रों, जिनेश ट्यूशन क्लासेस विसनगर यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। धोरण आठ साइंस चैप्टर एक पाक उत्पादन अने व्यवस्थापन ए आपणे चालतुं हतुं, एमां आपणे जोयुं हतुं, बेजिक वातो करी हती। पाक कोने कहेवाय, पाकनी उत्पादननी मूलभूत पद्धतिओनी आपणे छेल्ले वात करी हती। गई वखते वीडियोमां सात जुदी जुदी पद्धतिओ हती पाक उत्पादननी मूलभूत पद्धतिओ। एमां पहेली पद्धति हती भूमिने तैयार करवी। तो आपणे हवे डिटेल्सर ए पद्धतिओने हवे आपणे जोवानुं छे विस्तारथी। अगाउथी मित्रों कही दऊं के जे जे पद्धतिओ खरी ए बधी पद्धतिओनी आखी टूंकमां ज परीक्षामां पूछाई शके। सविस्तार प्रश्न पण पूछाय छे, ए तमने मैं वात करी हती गया वीडियोमां। अहींया हूँ एम कहूँ छूं के भूमि ने तैयार करी पहली पद्धति थी आपणी छे पाक उत्पादन की मूलभूत पद्धति में पहली पद्धति छे भूमि ने तैयार करी आखी टूंक न तरीके पूछाय। एमां पाछू केवुं के भूमि ने तैयार करवी एनी अंदर कारणों समावेश थई जशे, टूंका प्रश्नोनो पण समावेश थई जाय छे, खाली जग्याओ विकल्पो छे आ बधुं अंदर समावेश थई जाय छे। टूंकमां बधुं ज आपणे विगतवार बधुं समजीशुं अने तैयार करशुं। तो कारणो पण आवडे, टूंका प्रश्नों खाली जग्याओ छे, विकल्पो छे, बधुं ज आवडे छे। टूंकमां आपणे आखी टूंकनो तरीके बधी ज आखी पद्धति समजशुं अने तैयार करवानी रहेशे तमारे, बराबर? ओके। तो पाक उत्पादननी मूलभूत पद्धतिओमां पहेली पद्धति छे आपणे भूमिने तैयार करवी। तो भूमिने तैयार करवी एटले पाक उत्पादननी आ पहेलुं चरण छे। एक विकल्प पण पूछाय छे दर साल महत्वनो आईएमपी छे के पाक उत्पादननी मूलभूत पद्धतिओमां पहेलुं चरण कयुं। तो पहेलुं चरण एटले आ महत्वनुं के भूमिने तैयार करवी ए पहेलुं चरण छे पाक उत्पादन लेती वखते। કેમ કે કોઈપણ પાકનું ઉત્પાદન કરવું એટલે સૌ પ્રથમ આપણે ભૂમિને તૈયાર કરવી પડે, જમીનને તૈયાર કરવી પડે। તો કઈ રીતે કરવી પડે? ભૂમિને તૈયાર કરવી એટલે એનો મતલબ કે જમીનને આપણે ખેડી અને એને ઉપર નીચે કરવી, એને કહેવાય ભૂમિને તૈયાર કરવી। જમીનને ખેડીને ઉપર નીચે કરવી તેને ખેડ અથવા તો ખેડાણ કહે છે। અહીંયા એક વ્યાખ્યા થઈ સાણી ખેડાણની, ખેડાણ કોને કહેવાય અથવા તો ખેડ કોને કહેવાય? તો આ વ્યાખ્યા તમે યાદ રાખજો કે ખેડ એટલે શું અથવા તો ખેડાણ એટલે શું, કે હળ વડે આપણે ખેડીએ છીએ ખેતરમાં, ખેડૂતો જે ખેડે છે એ। તો ખેડાણની વ્યાખ્યા એમ થશે કે જમીનને ઉપર નીચે કરવાની પદ્ધતિ, ઉપર નીચે કરવી એને કહેવાય ખેડાણ। હવે જોશું કે જમીનને આપણે ખેડી અને ઉપર નીચે જે કરીએ છીએ ખેડીને, અને ખેડવાથી ઉપર નીચે જે જમીન થાય છે તો એનાથી શું ફાયદો થાય ખેડૂતોને? તો મિત્રો, જ્યારે આપણે ખેડાણ કરીએ છીએ, જમીનને ખેડીએ છીએ, ત્યારે જમીન ઉપર નીચે થાય છે। જમીન ઉપર નીચે થવાથી પોચી બને છે। જમીન પોચી બનવાથી એમાં હવાની અવરજવર સારી એવી થઈ શકે, હવાની અવરજવર થાય, પાણીનું અવરજવર પણ સારી રીતે થઈ શકે। હવાની અવરજવર જો સારી થશે તો એ જમીનની અંદર રહેલા જરૂરી જે સૂક્ષ્મ જંતુઓ છે, અળસિયા છે, આ બધાની વૃદ્ધિ સારી થશે। અને મિત્રો જાણતા હશો કે અળસિયા તો ખેડૂતના મિત્રો કહેવાય છે। અંદર રહેલા જે જરૂરી સૂક્ષ્મ જંતુઓ છે, જે વિઘટન કરી કચરાને, મૃત વનસ્પતિના અવશેષોને સડવામાં મદદ કરે છે અને એનું સેન્દ્રિય ખાતર બનાવે છે, એ સૂક્ષ્મ જંતુઓની વૃદ્ધિમાં પણ વધારો થશે। એ ક્યારે થશે? તો જમીન પોચી બનવાથી। અને જમીન ક્યારે પોચી થાય છે? તો આ ખેડાણ કરવાથી। તો પહેલો મુદ્દો આપણે એમ સમજીશું કે જમીનને જ્યારે આપણે ઉપર નીચે કરી અને ખેડ કરીએ છીએ તો જમીન પોચી બને છે, અને જમીન પોચી બને છે તો અંદર રહેલા અળસિયા અને બીજા અન્ય સૂક્ષ્મ જંતુઓને હવાની અવરજવર થવાથી એમની વૃદ્ધિ સારી થાય છે, અને એમની વૃદ્ધિ સારી થાય, એમની વૃદ્ધિમાં વધારો થશે તો જમીન સેન્દ્રિય બનશે અને ફળદ્રુપ બનશે। જમીન ફળદ્રુપ બનશે તો જે ખેતરમાં જે વનસ્પતિ વાવવામાં આવે છે, જે છોડ વાવવામાં આવે છે, એની વૃદ્ધિ પણ સારી રીતે થઈ શકે છે, બરાબર? હા।
મિત્રો હવે આપણે બીજો મુદ્દો આમાં જોશું કે મેં હમણાં હા અગાઉ વાત કરી કે અળસિયાની ઉપર નીચે જમીન થવાથી અળસિયાની વૃદ્ધિ સારી થાય જમીનની અંદર તો એ અળસિયા અહીંયા પરીક્ષાની અંદર મિત્રો કારણ પૂછાય છે કે અળસિયા એ ખેડૂતના મિત્રો કહેવાય છે વૈજ્ઞાનિક કારણ આપો બરાબર અળસિયા ખેડૂતના મિત્રો છે વૈજ્ઞાનિક કારણ અળસિયા ખેડૂતના મિત્રો છે કારણ આપો આવું કા વૈજ્ઞાનિક કારણ પૂછાય છે અથવા તો બે માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય કે અળસિયા ખેડૂતના મિત્રો શા માટે કહેવાય છે તો અહીંયા આપણે થોડું એ સમજીશું કે અળસિયા અગાઉ વાત કરી એ પ્રમાણે કે જમીન જો ઉપર નીચે થશે તો જમીન ઉપર નીચે થવાથી હવાની અવરજવર સારી એવી થાય છે અને હવાની અવરજવર સારી થવાથી અંદર જમીનની અંદર રહેલા અળસિયાઓની વૃદ્ધિ સારી થાય અળસિયાઓની સંખ્યામાં વધારો થાય હવે અળસિયાઓ શું ભાગ ભજવે છે જમીનની અંદર તો અળસિયાઓ એ ઉપર નીચે થયેલી જમીનને પોચી બનાવે છે મહત્વનો મુદ્દો છે મિત્રો સમજો અળસિયા શું કરે છે જમીનને ઉપર નીચે જે થયેલી હોય છે એ જમીનને અળસિયા પોચી બનાવે છે એ અળસિયાઓ જમીનને પોચી બનાવવાથી એ જમીન એ સેન્દ્રિય બને છે એટલે કે ફળદ્રુપ બને છે બીજું કે અંદર રહેલા વનસ્પતિના મૃત અવશેષો અને બીજા અન્ય સૂક્ષ્મ જંતુઓનું વિઘટન થઈ અને એ પણ સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાય છે અને મૃત વનસ્પતિના અવશેષો પણ સડી એટલે કે વિઘટન થઈ અને એનું પણ સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાય છે હવે એ સેન્દ્રિય પદાર્થો એટલે કે એ પોષક ઘટકો જે વનસ્પતિ ખેતરમાં વાવીએ છીએ હા એ વનસ્પતિ એ પોષક તત્વોનું શોષણ કરે છે અને એ વનસ્પતિની વૃદ્ધિ સારી થાય છે એટલે અહીંયા હું લખું છું કે અળસિયા શું કરે છે તો જમીન ને ઉપર નીચે કરી પોચી બનાવે છે અને પોચી જમીન બનવાથી તેમાં સેન્દ્રિય પદાર્થો વધુ પ્રમાણમાં ઉમેરાય છે જે વનસ્પતિ માટે જરૂરી છે મિત્રો કારણમાં બે ત્રણ લીટી લખવાની રહેશે કે અળસિયાઓ એ જમીનને ઉપર નીચે કરી અને પોચી બનાવે છે અને પોચી બનવાથી જમીનમાં રહેલા મૃત વનસ્પતિના અવશેષો છે બીજા અન્ય સૂક્ષ્મ જંતુઓનું વિઘટન થઈ અને સેન્દ્રિય પદાર્થોમાં ફેરવાય છે અને આ સેન્દ્રિય પદાર્થો એ વનસ્પતિ ઉપયોગ કરે છે અને એ વનસ્પતિની વૃદ્ધિ સારી એવી થઈ શકે છે એટલા માટે કહેવાય છે કે અળસિયા કોયલ બોલી જો નિશાળે કોયલ બોલી મિત્રો અહીંયા આપણે અગાઉ જોયું કે જમીનને ખેડી અને ઉપર નીચે કરવી એ પદ્ધતિને કહેવાય છે ખેડ એટલે કે ખેડાણ તો હવે આપણે અગાઉ હવે પછી આપણે જોશું કે ખેડાણ એટલે કે ખેડ કરવા માટે કયા કયા સાધનો વપરાય છે તો ખેડ કરવા માટે બે પ્રકારના હળ વપરાય છે એક લાકડાનું હળ અને એક લોખંડનું હળ ખેડ કરવા બે પ્રકારના હળ વપરાય મિત્રો પરીક્ષાની અંદર ટૂંકા પ્રશ્નો આમાંથી પૂછાય છે કે ખેડાણ કરવા માટે કયા સાધન વપરાય છે તો હળ વપરાય છે એમ અને હળ બે પ્રકારના હોય છે લાકડાનું હળ અને લોખંડનું હળ લોખંડના હળને આપણે ખરપિયો પણ કહીશું
ચોપડી ની અંદર આ બે હળ ની વાત કરવામાં આવી છે, લાકડાનું હળ અને લોખંડનું હળ। ત્રીજા નંબરમાં આપણે જોઈએ અહીંયા આધુનિક સમયની અંદર જે પરંપરાગત પહેલાના સમયમાં આ હળનો ઉપયોગ કરવામાં આવતો હતો લાકડાના હળનો, અને ધીરે ધીરે પછી લોખંડના હળનો પણ ઉપયોગ કરવામાં આવ્યો, અને અત્યારે હાલ આધુનિક સમયમાં જો જોઈએ તો ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે। તમે જાણતા જ હશો કે ટ્રેક્ટર વડે ખેડાણ કરવામાં આવે છે, અને પાછળ જે કલ્ટિવેટર અંગ્રેજીમાં કહેવાય, આપણે ટૂંકમાં કલ્ટી કહીએ છીએ, કલ્ટિવેટર અંગ્રેજીમાં, ચોપડીની ભાષા આપણે જોઈએ તો એને દાંતી કહેવામાં આવે છે, જે ટ્રેક્ટરની પાછળ હોય છે, દાંતી અંગ્રેજીમાં કહેવાય કલ્ટિવેટર, ટૂંકમાં કલ્ટી કહીએ છીએ કલ્ટિવેટર, પણ ચોપડીમાં દાંતી એમ શબ્દ વપરાય છે। તો આ ત્રણ સાધનો થયા ખેડાણ કરવા માટે। પરંપરાગત સાધનો કયા? તો લાકડાનું હળ અને લોખંડનું હળ, એમ બે પ્રકારના હળ વપરાતા હતા, અને અત્યારે હાલ આધુનિક સમયમાં ટ્રેક્ટર વડે જે દાંતી એટલે કે કલ્ટિવેટર વડે જે ખેડાણ કરવામાં આવે છે, એ દાંતી કલ્ટિવેટર વડે પણ જમીનનું ખેડાણ કરવામાં આવે છે। હવે મિત્રો જોઈએ કે આ હળ અને લાકડાનું હોય કે લોખંડનું હોય, અથવા તો અત્યારે આધુનિક સમયમાં કલ્ટિવેટર પડે ખેડ કરવી હોય, તો એ જમીનની પ્રથમ ચરણમાં આવે છે કે જમીનને પોચી બનાવવા માટે આપણે એનું હળ કે આ કલ્ટિવેટરથી આપણે જમીનને ખેડાણ કરીએ છીએ। બીજું કે ખેડાણ ક્યારે કરવું? તો ઘણી વખત જો જમીન ખેતર કેવું છે એના ઉપર આધાર રાખે છે, જો ખેતર બહુ સૂકું હોય અને બહુ સૂકું હોય તો એના ખેડૂતો ઘણી વખત શું કરે છે કે પાણી પાય છે, પાણી પાય સિંચાઈ કરશે, સિંચાઈ કરવાથી જમીન થોડી ભીની થયા પછી પછી એનું ખેડાણ કરવામાં આવે છે, એમ પણ કરતા હોઈએ છે। બીજી વસ્તુ કે સમજો કે પાણી નથી પાવું અને ખેતર સૂકું છે અને એ સૂકા ખેતરમાં હળ ચલાવવું, તો ઘણા ખેડૂત મિત્રો એમ પણ કરતા હોય છે કે સૂકા ખેતરમાં જો હળ વડે કે કલ્ટિવેટર વડે જો ખેડાણ કરવામાં આવે છે તો એમાં માટીના મોટા મોટા ભાગ રહી જાય છે। હવે એ ખેડાણ કરતી વખતે ખેતરમાં જે માટીના મોટા મોટા ભાગ રહી જાય છે એને ઢેફા કહેવામાં આવે છે, ચોપડીમાં વ્યાખ્યા છે, તમે જોજો કે ખેડાણ કરતી વખતે જે ખેતરમાં જે મોટા મોટા ભાગ જોવા મળે છે એને ઢેફા કહેવામાં આવે છે। હવે એ માટીના મોટા મોટા ઢેફા તો નડવાના, તો ખેડૂત મિત્રો શું કરશે, તો એ માટીના મોટા મોટા ઢેફા ભાગવા માટે આધુનિક સમયમાં તમે કદાચ જોયેલું હશે ખેતરમાં ગયેલા હોવ છો, તો કલ્ટિવેટર જે ટ્રેક્ટરની પાછળ હોય છે ને એની પાછળ મોટું પાટિયાનું મોટો સમાર જે કહેવામાં આવે છે, એ સમાર નામનું સાધન એ કલ્ટિવેટરની પાછળના ભાગમાં જોડવામાં આવે છે, અને પછી એ ટ્રેક્ટરને ચલાવવામાં આવે છે। એ સમાર દ્વારા શું થશે, તો એ સમાર દ્વારા વજનદાર લાકડાનું પાટિયું મોટું હોય છે, એ સમાર દ્વારા એ જમીનમાં જે ખેડેલી જમીનમાં જે મોટા મોટા ઢેફા પડેલા હોય છે ને એ જમીનના મોટા મોટા જે ઢેફા હોય છે એ ઢેફાને ભાગવાનું કામ આ સમાર કરે છે। એટલે સમાર નામનું સાધન શું કામ કરે છે, સમાર જમીનને સમથળ કરવાનું કામ કરે છે। અહીંયા એક ટૂંકો પ્રશ્ન બને છે મિત્રો, પરીક્ષામાં પણ પૂછાય છે કે જમીનને સમથળ કરવા માટે કયું સાધન વપરાય છે, તો જમીનને જો સમથળ કરવું હોય તો સમાર સાધન વપરાય છે, એ કલ્ટિવેટરની પાછળ ભરાવવામાં આવે છે। એટલે અહીંયા બે પદ્ધતિ અલગ અલગ થઈ, કે જો જમીન સૂકી હ અને સૂકી જમીનને જો ખેડવામાં આવે છે આ સાધન હળ દ્વારા કે કલ્ટિવેટર દ્વારા, તો માટીના મોટા મોટા ઢેફા પડે છે અને એ ઢેફા ભાગવા માટે જમીનને સમથળ કરવા માટે કયું સાધન વપરાય છે, સમાર વપરાય છે। અને બીજી પદ્ધતિમાં એમ આવે છે કે જો જમીન સૂકી બહુ પડે હ તો એ જમીનમાં ખેડ્યા પહેલાં પાણી પાવામાં આવે, ખેડ્યા પહેલાં પાણી પાવાથી જમીન ભીની થશે અને ભીની થયા પછી બે ચાર દિવસ સુકાય પછી એને હળ વડે કે કલ્ટિવેટર વડે ખેડવામાં આવે છે, એટલે સરસ રીતે માટી ખેડી શકાય। પણ પાયા પછી જો ખેડવામાં આવે તો એમાં મોટા મોટા માટીના ઢેફા પડતા નથી, અને જો સૂકી જમીન કે સૂકું ખેતર હોય અને ખેડવામાં આવે તો માટીના ઢેફા પડે છે અને સમાર નામનું સાધન વાપરવું પડે છે જમીનને સમથળ કરવા માટે, બરાબર। બીજી વસ્તુ અહીંયા એક કહું કે ખેડાણ કર્યા પહેલાં પાણી પાવું, એ તો તમે સમજ્યા, ખેડાણ કર્યા પહેલાં ઘણા ખેડૂતો કેટલીક વાર ખાતર પણ નાખે છે, એનું કારણ સમજાવું કે ખેડ્યા પહેલાં ખાતર, તો હા
ખેડ્યા પહેલા ખાતર નાખવાથી શું થાય ખેતરમાં? તો ખેડ્યા પહેલા ખેતરમાં આખા ખેતરમાં રાસાયણિક ખાતર કે કુદરતી ખાતર નાખવામાં આવે છે અને પછી ખેડ કરવા કરવામાં આવે છે. એનાથી શું થશે કે જમીનમાં જે ખેતરમાં જે ખાતર નાખ્યું છે એ ખાતર નાખ્યા પછી જો ખેડાણ કરવામાં આવશે તો એ ખાતર બધું જ જમીનમાં સારી રીતે સંમિશ્રિત થઈ જશે, સારી રીતે ભળી જશે જમીનમાં. એટલા માટે ખેડ્યા પહેલાં પણ ખાતર ઘણી વખત કેટલીક વખત નાખવામાં આવે છે. અને બીજું કે પાણી પાવામાં પણ આવે છે કેટલીક વાર, જમીન જો બહુ સૂકી પડતી હોય તો, જેથી કરી અને જમીનને સારી રીતે ખેડી શકાય. ઓકે. બેટા મોબાઈલમાં શું જુઓ છો? અમે મોબાઈલ ઉપર જીએસ ક્લાસીસના લેક્ચર જોઈએ છે. કેવા લાગે તમને વિડિયો બેટા? અમને સારા લાગે છે. તેના ઉપર સાહેબો અમને ખ્યાલ આપી શકે છે અને સારું બનાવી શકે છે. પહેલાં અમે ચોપડી બાંધતા હતા ત્યારે અમને કશી સમજણ નથી પડતી. હવે આના ઉપર વિડીયો જોઈએ છીએ અને તેથી અમને સારી ખબર પડે છે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આજના વિડિયો લેક્ચરમાં આપને ખૂબ આનંદ આવ્યો હશે, આપના નોલેજમાં વધારો થયો હશે. જીનિયસ ક્લાસીસ વિસનગરના આવા જ બીજા વિડિયો જોવા માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અમારી યુટ્યુબ ચેનલનું નામ છે જીનિયસ ક્લાસીસ વિસનગર. ફરી મળીશું મિત્રો. આભાર.